गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय विज्ञान मां चैप्टर 10 ना मोस्ट इम्पोर्टंट एक्जाम्पल जोई रहा छे। मित्रों, प्रकाश नु परावर्तन अने वक्री भवन मांथी कुल आपणी पासे 2 मार्क्स नो अने 3 मार्क्स नो एक एक्जाम्पल पूछाय छे अने आ एक्जाम्पल ना सोल्यूशन हूँ तमने कराई रह्यो छुं। आ पहला आपणे घणा बधा एक्जाम्पल ना वीडियो आ चेप्टर ना जोया हशे तमे बधाए। आजे आपणे नवो एक एक्जाम्पल टेक्स्ट बुक ना स्वाध्याय नो जोईशुं। तो तैयार छो ने मित्रों? जुओ, आपणे आ एक्जाम्पल मां 15 सेमी केंद्र लंबाई नो अंतर्गोल लेंस, ध्यान राखजो के तमारी रकम માં કયો લેન્સ આપેલો છે એ ખાસ અગત્યનું તમારે નોંધ કરવાની। અંતર્ગોળ લેન્સ છે કે બહિર્ગોળ લેન્સ એ તમને ખબર હોવી જોઈએ। 10 સેમી દૂર પ્રતિબિંબ રચે છે, એટલે પ્રતિબિંબ અંતર આપેલું છે। વસ્તુને લેન્સથી કેટલી દૂર રાખી હશે, એટલે અહીંયા આપણે શોધવાનું શું છે મિત્રો? વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર આપેલું છે, કેન્દ્ર લંબાઈ પણ આપણને આપેલી છે, સાથે સાથે રકમની અંદર આપણને અંતર્ગોળ લેન્સ આપેલું છે। ક્લિયર? તો હવે આપણે લેન્સના સૂત્રની મદદથી આપણે વસ્તુ અંતર શોધી કાઢીએ, બરોબર? તો પહેલા તો સૌ પ્રથમ આપણે લેન્સ નું સૂત્ર લખીએ। ચાલો, તમે મારા જો ગયા એક્ઝામ્પલ માટેના વિડિયો જો જોયેલા હશે તો તમને આ હવે આ એક્ઝામ્પલ એકદમ સરળ લાગશે। હવે જો અહીંયા લેન્સ નું સૂત્ર લખીએ તો શું થાય? સૂત્રમાં 1 upon v minus 1 upon u = 1 upon f। क्लियर? शू लख्यु मैं? 1 upon v minus 1 upon u = 1 upon f। आ आपणो लेंस नु सूत्र थई गयो मित्रों। चलो, पती गयो। હવે એની અંદર આપણને વી બરાબર શું આપેલું છે? તો વી બરાબર પ્રતિબિંબ અંતર કહેવાય। વી બરાબર આપણી પાસે શું છે? પ્રતિબિંબ અંતર। અને પ્રતિબિંબ અંતર તમને આપેલું છે રકમની અંદર। પ્રતિબિંબ અંતર આપણને કેટલું આપેલું છે જો અહીંયા, કે 10 સેમી દૂર પ્રતિબિંબ રચે છે। 10 સેમી દૂર એટલે પ્રતિબિંબ અંતર કેટલું છે? 10 સેન્ટીમીટરે પ્રતિબિંબ રચાય છે। પણ અંતર્ગોળ લેન્સ હોય તો પ્રતિબિંબ અંતર શેમાં લેવાનું? માઇનસમાં, એટલે -10 સેન્ટીમીટર થાય, બરોબર? ત્યાર પછી આપણે યુ લઈ લઈએ। યુ બરાબર શું થાય? વસ્તુ અંતર। તો અહીંયા આપણે લખી કાઢીએ વસ્તુ અંતર, અને આ વસ્તુ અંતર આપણે શોધવાની છે, કારણ કે આપણે અહીંયા વસ્તુને લેન્સથી કેટલે દૂર રાખી હશે એટલે વસ્તુ અંતર આપેલું નથી એ શોધવાનું છે। અને કેન્દ્ર લંબાઈ f બરાબર કેન્દ્ર લંબાઈ, અને કેન્દ્ર લંબાઈ આપણને રકમમાં આપેલી છે 15 સેન્ટીમીટર। પણ મેં તમને દરેક એક્ઝામ્પલમાં કીધું છે કે ધ્યાન આપજો, અંતર્ગોળ લેન્સ હોય તો પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હોય, એટલે કે -15 સેન્ટીમીટર થાય। અને આ બધી કિંમતો આપણે હવે સૂત્રમાં મૂકી દઈએ। ચાલો, પણ એ પહેલા આપણે પરીક્ષાની અંદર આ બધી વસ્તુ દર્શાવી હોય એને આ રીતે બોક્સ બનાવી દેવાનું। ક્લિયર થઈ ગયું? હવે આપણે ગણતરી કરીએ, કિંમતો મૂકી દઈએ તો શું થશે? બરોબર ધ્યાન આપજો, હવે 1 upon v એટલે કેટલા છે? -10
ओछा वन अपॉन यू बराबर वन अपॉन माइनस पंदर। चलो हवे ध्यान आपजो, गणतरी आम तो इजी छे कारण के मैथ्स तो तमे भणो छो, पण अहींया चिन्हों में खास ध्यान आपवानुं छे। आ माइनस वाळुं पद छे अने पेली बाजू लई जईए तो शुं थाय, वन अपॉन माइनस दस बराबर वन अपॉन माइनस पंदर। आ माइनस पेली बाजू जाए तो प्लस वन अपॉन शुं थाय, यू। हवे आ माइनस पंदर छे बराबर नी आ बाजू लावो तो प्लस थई जाय, तो माटे अहींया शुं लखीशुं, वन अपॉन माइनस दस। आ माइनस आ बाजू लावीए तो प्लस वन अपॉन पंदर बराबर वन अपॉन यू। क्लियर? हवे आ दस अने पंदर एनो आपणे लसा लईए तो लसा केटलो आवशे, त्रीस। तो आ त्रीस अहीं पण गुणाई जाय अने अहीं पण गुणाई जाय, तो दसे छेद उड़ाड़ो, दस त्रण तीस थाय, अहीं त्रण, दस त्रण तीस, तो त्रण एका त्रण। पण जो अहीं माइनस छे एटले माइनस आ चिन्ह भूलता नहीं, प्लस आ पंदर दू तीस थाय, एटले बे एका बे आ અને બરાબર વન અપોન યુ। ક્લિયર? હવે માઇનસ ત્રણ અને પ્લસ બે એટલે એનો જવાબ કેટલો આવે? માઇનસ એક। જુઓ, માટે માઇનસ એક છેદમાં કેટલા આવે? ત્રીસ, અને બરાબર વન અપોન યુ। માટે હવે ક્રોસ ગુણાકાર કરો तो u गुणिया माइनस एक एटले माइनस u बराबर त्रीस एका त्रीस। हवे आ माइनस चिन्ह ने बराबर नी पेली बाजू लई लो तो शुं थाय, u बराबर माइनस त्रीस। थई गयो आटला सेंटीमीटर। तो आ u ए शुं आवी गयो? वस्तु अंतर आपणे शोधी काढ्यो જે આપણને માંગ્યું હતું। હવે પાછું અહીંયા ધ્યાન આપજો, આ જ એક્ઝામ્પલમાં તમારે પરીક્ષામાં એમ પૂછવામાં આવે કે આકૃતિ, કિરણાકૃતિ તમે દર્શાવો, એવું પણ પૂછવામાં આવે છે। તો આપણે એ પણ જરા જોઈ લઈએ। તો આટલું જો પૂછાય તો બે માર્ક્સમાં પૂછાશે, અને હવે આપણી કિરણાકૃતિ એ પણ પૂછાશે, એટલે કુલ આખું એક્ઝામ્પલ ત્રણ માર્ક્સ નું બનશે। તો સૌ પ્રથમ તમારે શું કરવાનું, કિરણાકૃતિ દોરવી હોય તો અહીંયા બરોબર એક વખત ધ્યાનથી તમે જોઈ લેજો। ચલો આ રીતે બરોબર મધ્યમાં આપણે મુખ્ય અક્ષ દોરી નાખવાની, દોરી નાખી ત્યારબાદ આપણે અંતરગોળ લેન્સ દોરીશું, ઉપર બે સેન્ટીમીટર અને નીચે પણ બે સેન્ટીમીટર, બંને બાજુ સરખું આવે એ રીતે આ રીતે પેન્સિલથી દોરીશું। ત્યારબાદ આ રીતે બરોબર અંતરગોળ લેન્સ દોરવામાં ધ્યાન આપો કેવી રીતે દોરાય, અને પછી પેન્સિલથી વ્યવસ્થિત રીતે ઉતાવળ કર્યા વગર આ રીતે આપણે અંતરગોળ લેન્સ દોરી નાખીશું। ચાલો આ આપણો અંતરગોળ લેન્સ દોરાઈ ગયો। ક્લિયર? હવે આ મુખ્ય અક્ષ અને લંબ, ત્યાં ઓ નામ આપવાનું, એને ઓપ્ટિકલ સેન્ટર કહેવાય, એને શું કહેવાય? ઓપ્ટિકલ સેન્ટર કહેવાય। હવે ત્યારબાદ આપણે અહીંયાથી બે સેન્ટીમીટર માપ લેવાનું, ત્યાં ટપકું કરવાનું, ત્યાંથી બે સેન્ટીમીટર આ રીતે માપ લેવાનું। લીધું તમે બધાએ? બરોબર ધ્યાન આપજો, માપ લઈને જ દોરવાનું છે। હવે અહીંયા લખવાનું એફ વન, શું લખીશું? એફ વન બરોબર, અને અહીંયા લખીશું ટુ એફ વન લખીશું, શું લખીશું? ટુ એફ વન। હવે તમારે વસ્તુને ક્યાં મૂકવાનું?
तो बराबर ध्यान आपजो। हवे तमारे वस्तु ने आ F1 अने F2 F1 ए बन्ने नी वच्चे आ रीते मूकीशु। चलो मूकी दीधु वस्तु ने आ रीते आपणे आ वस्तु मूकी अने त्यां नाम आपी दीए A अने B। क्लियर? मारी जोड़े ज आ काम करता रहेजो एटले तमे भूली ना जाओ अने तमने पण सरस रीते आवड़ी जाए। चलो पछी तमारे आ रीते मुख्य अक्ष ने समांतर रेखा आ रीते दोरी देवानी। बरोबर आ रीते एरो मारवानुं भूलवानुं नहीं, एनी दिशा किरणनी बतावानी। क्लियर? त्यार बाद तमारे हवे शुं करवानुं छे ध्यान आपजो। बरोबर आ वस्तुनी टोच अने आ ऑप्टिकल सेंटर माथी पसार थती आ रीते किरण दोरी देवानुं। बरोबर चलो दोराई गयो तमारे। त्यार बाद हवे ध्यान आपजो। बरोबर हवे तमारे शुं करवानुं छे आ F1 अने अहींया ज्यां छेदे छे त्यां लंब अने आ समांतर रेखा एमांथी पसार थती आपणे रेखा दोरीशुं। જોજો ગમે તેમ દોરી ના નાખતા, કારણ કે પૂરેપૂરા માર્ક્સ આપણે મેળવવાના છે। ક્લિયર? પછી આ રીતે એરો મારવાનું ભૂલવાનું નહીં તમારે। થઈ ગયું? ઓકે, હવે તમારે આ તો વાત કરી, અહીંયા જે આ દર્શાવ્યું હતું એ તો એ બી વસ્તુ હતું। હવે પ્રતિબિંબ ક્યાં મળશે? તો જુઓ અહીંયા છેદ છે તમારે, ત્યાં તમારે પાછું આ રીતે ઊભી પ્રતિબિંબ બતાવી દેવાનું અને હંમેશા અંતર્ગોળ લેન્સ હોય તો જુઓ બંનેના એરા ઉપરની દિશામાં છે એટલે ચત્તુ કહેવાય, બંને સીધા છે એમ। અને આ પ્રતિબિંબને એ ડેસ બી ડેસ વડે દર્શાવીશું। ક્લિયર? આવી ગયું? હવે તમારે ઉપર લખવાનું અહીંયા એમ, અહીંયા લખવાનું એન, આ બધું ભૂલવાનું નહીં મિત્રો। ઓપ્ટિકલ સેન્ટર ઓ, પછી આ એ ડેસ બી ડેસ એ કેવું છે? પ્રતિબિંબ મળ્યું કહેવાય, તો અહીંયા લખવાનું આ શું છે? તો પ્રતિબિંબ। બરોબર? આ શું છે? એ બી વસ્તુ છે। ક્લિયર? આ તમારી કિરણાકૃતિ અહીંયા પૂરી થઈ, પણ તમે બરોબર ધ્યાનથી આ આકૃતિ જુઓ તો અંતર્ગોળ લેન્સ છે। આ કયો લેન્સ છે? અંતર્ગોળ લેન્સ। તો હું અહીંયા લખી કાઢું અંતર્ગોળ લેન્સ। હવે અંતર્ગોળ લેન્સમાં આ કઈ બાજુ દેખાય છે? જમણી, અરે સોરી, આ કઈ બાજુ દેખાય છે? ડાબી બાજુ। અને આ કઈ બાજુ છે? જમણી બાજુ। તમે જુઓ તમારી વસ્તુ કઈ બાજુ છે? તો ડાબી બાજુ, વસ્તુ ડાબી બાજુ। તો પ્રતિબિંબ પણ ક્યાં મળે છે? ડાબી બાજુ। જે બાજુ વસ્તુ હોય એ જ બાજુએ પ્રતિબિંબ મળે છે, એટલે આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે। બીજું, તમારે આલેખ તો તમને આવડે જ છે, આ તમારો આલેખ, આવો તમે નાનપણથી દોરતા આવ્યા છો। આ બાજુ હંમેશા કઈ સંખ્યા આવે? ધન। જ્યારે આ જમણી બાજુ છે, આ કઈ બાજુ? જમણી। અને આ કઈ બાજુ કહેવાય? ડાબી। તો આ માઇનસ એક માઇનસ બે આવે। ક્લિયર? હવે તમે બરોબર ધ્યાનથી જુઓ કે ડાબી બાજુએ કઈ સંખ્યા આવે છે? ઋણ। જોયું ને તમે? તો આપણે અહીંયા શું લખતા હતા જોયું? માઇનસ દસ માઇનસ પંદર એવું લખતા હતા, એટલે અંતર્ગોળ લેન્સ હોય તો અહીંયા ધ્યાન રાખવાનું। બીજું,
અહીંયા તમે હંમેશા આ વસ્તુ અને પ્રતિબિંબ એ આ અંતર્ગોળ લેન્સની એક જ બાજુએ એટલે કે ડાબી બાજુ જે બાજુ વસ્તુ હોય એ જ બાજુએ પ્રતિબિંબ મળે ક્લિયર બીજું અહીંયા વસ્તુ કેવી છે દેખાય છે મોટી અને પ્રતિબિંબ કેવું દેખાય છે નાનું ખ્યાલ આવ્યો મિત્રો એટલે હંમેશા અંતર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ કેવું મળે નાનું બીજી વાત તમે જોઈ રહ્યા છો કે વસ્તુમાં અહીંયા એરો ઉપરની દિશામાં પ્રતિબિંબનો એરો પણ ઉપર જ મળે છે એટલે એનો મતલબ એ થયો કે અહીંયા પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ મળે છે ચત્તુ એટલે સીધું ખ્યાલ આવી ગયો આવર્ષણ મિત્રો તો આ બધી બાબતો જો તમે ધ્યાનથી ભણેલા હશો તો ધોરણ 11-12 સાયન્સમાં ફિઝિક્સની અંદર તમને મિત્રો સહેજ પણ તકલીફ નહીં પડે બરોબર અને આપણે આ બોર્ડની એક્ઝામમાં આ એક્ઝામ્પલના આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવવાના છે તો નેક્સ્ટ વિડીયોમાં પાછા આવા જ એક્ઝામ્પલ સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો